स्टूडेंट्स वेलकम टू अवर यूट्यूब चैनल आज अपने ग्रेड 8 मा सब्जेक्ट एसएस मा चैप्टर नंबर 1 धार्मिक सामाजिक जागृति विषय की माहिती મેળવીશું अगला वीडियो मा अपने બે ધર્મ એટલે કે મુસ્લિમ ધર્મ અને શીખ ધર્મ માં જે સુધારણા થઈ એના વિશે માહિતી મેળવી હતી આજે આપણે હવે પારસી સમાજ એટલે કે પારસી ધર્મની અંદર પણ જે સુધારણા થઈ એના વિશે માહિતી મેળવીશું તો પારસી ધર્મ ની અંદર તો આ ધર્મની અંદર જે પાશ્ચાત્ય શિક્ષણ પામેલા જે યુવાનો હતા એમને પણ પોતાના ધર્મને સુધારણા કરવા માટે ઈસવીસન 1851 એટલે કે પોતાના ધર્મની અંદર નવ જાગૃતિ લાવવા માટે ઈસવીસન 1851 માં રહનુમા ઈ મઝદરી અબદ ઈસવીસન 1851 માં રહનુમા ઈ મઝદરીયબન ની સભા ની શરૂઆત કરી અને જેના અગ્રણી નેતા હતા દાદાભાઈ નવરોજી 1851 માં રહનુમા ઈ મઝદરીયબન અને એના નેતા હતા દાદાભાઈ નવરોજી હવે આ સભાએ રાષ્ટ્રગુપ્તા નામનો મુખપત્ર શરૂ કર્યો અને આ સભાની અંદર દાદાભાઈ નવરોજી ઉપરાંત ડોક્ટર કેઆર કામા અને બહેરામજી મલબારી જોડાયેલા હતા જેમાં કેઆર કામા હતા એમને શિક્ષણને વધુ પડતું મહત્વ આપ્યું હતું જ્યારે બહેરામજી મલબારી એમને સ્ત્રી ઉન્નતિ માટેની જે હતી એના પર ભાર મૂક્યો હતો અને એમને તો આ જે સ્ત્રીઓને જે વિધવા વિવાહ લગ્ન છે એમાં પણ મદદરૂપ થયેલા હતા અને આ બહેરામજી મલબારીના પ્રયત્નોના કારણે ઈસવીસન 1893 ની અંદર જે વયમર્યાદા લગ્ન માટેની જે સંમતિનો છે ને વયમર્યાદાનો કાયદો એ સમય અમલમાં આવ્યો હતો કયું પુસ્તક લખ્યું જોઈએ આપણે રાષ્ટ્રગુપ્તા આ યાદ રાખવાનું તમારે મુખપત્ર શરૂ કર્યું અને ઈસવીસન 1893 ની અંદર લગ્ન માટેની વય મર્યાદાનો કાયદો કોના પ્રયત્નોના લીધે તો બહેરામજી મલબારી તો ફરી આપણે જોઈએ તો પારસી ધર્મની અંદર જે પાશ્ચાત્ય શિક્ષણ પામેલા યુવાનો હતા એમની પોતાના ધર્મની માં નવ જાગૃતિ લાવવા માટે ઈસવીસન 1851 માં રહનુમા ઈ મઝદરીયબન નામની સભાની શરૂઆત કરી અને આ સંસ્થા એટલે કે આ સભાએ રાષ્ટ્રગુપ્તા નામનો મુખપત્ર શરૂ કર્યું હતું અને તેના અગ્રણી નેતા હતા દાદાભાઈ નવરોજી એ ઉપરાંત આ રહનુમાઈ મઝદરીયબનમાં કેઆર કામા અને બહેરામજી મલબારી આ બે વ્યક્તિઓ પણ જોડાયેલા હતા જેમાં કેઆર કામા હતા એમને શિક્ષણને વધુ પડતું મહત્વ આપ્યું હતું જ્યારે બહેરામજી મલબારી હતા એમને સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો હતો એમને વિધવા વિવાહ લગ્ન છે આ બધી જે પ્રથાઓ હતી એમાં વિધવાઓને ખૂબ જ મદદરૂપ થયા હતા અને જેના પરિણામે ઈસવીસન 1893 ની અંદર લગ્ન માટેની વય મર્યાદાનો જે કાયદો હતો એ અમલમાં આવ્યો હતો આ થઈ પારસી ધર્મની વાત આપણે ત્રણ ધર્મ વિશે માહિતી મેળવી શરૂઆતમાં આપણે ચાર જે મહાપુરુષો હતા જે ધર્મ સુધારકો રાજા રામ મોહન રાય છે દયાનંદ સરસ્વતી છે રામકૃષ્ણ પરમહંસ છે અને સ્વામી વિવેકાનંદ વિશે માહિતી મેળવી ત્યારબાદ આપણે ત્રણ ધર્મ એટલે કે મુસ્લિમ ધર્મ વિશે શીખ ધર્મ અને આજે આપણે જોયું પારસી ધર્મ હવે બીજા બે ધર્મ સુધારકો છે જે આપણા દેશની અંદર જે પ્રદેશ પ્રાદેશિક રીતે જોડાયેલા હતા સમાજ સેવામાં સમાજ સુધારણામાં જેમાં પહેલા છે જ્યોતિબા ફૂલે તો જ્યોતિબા ફૂલેનો જન્મ જ્યોતિબા ફૂલે જન્મ નહીં પણ જ્યોતિબા ફૂલે છે એ મહારાષ્ટ્ર વિસ્તારના એટલે કે મહારાષ્ટ્રના વતની મહારાષ્ટ્રના એક મહાન સમાજ સુધારક હતા તેમણે ઈસવીસન 1857માં પુનાની અંદર કન્યાશાળા શરૂ કરી અને એમને પણ એક તો કયા પ્રશ્નો તો એક સ્ત્રી ઉન્નતિનો અને એક દલિત સમાજ એક સ્ત્રી ઉન્નતિનો અને એક દલિત સમાજ આ બે પ્રશ્નો પર પ્રશ્નો હાથ ઉપર લીધા
એમની લોકોની અંદર જાગૃત હિંમત આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારવા માટે તો સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી અને એક વસ્તુ એ કે એ દરમિયાન એ એમને બ્રાહ્મણો સામે એક બ્રાહ્મણો સામે પડ્યા હતા તો આ જે છે જ્યોતિબા ફુલે તો શરૂઆત જે હતું કે મહારાષ્ટ્રના સમાજ સુધારક હતા પુણાની અંદર 1851 માં કન્યા શાળા શરૂ કરી સ્ત્રી ઉન્નતિ અને દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા હતા પછી બ્રાહ્મણ સામે પડકાર ફેંક્યો હતો લોકોની અંદર આત્મવિશ્વાસ ઉત્સાહ અને હિંમત આવે એટલા માટે એમને સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી પ્રશ્નમાં પૂછાય છે કે સત્ય શોધક સમાજની સ્થાપના કોને કરી તો સત્ય શોધક સમાજની સ્થાપના જ્યોતિબા ફુલે કરી હતી જ્યોતિબા ફુલે ક્યાંના તો મહારાષ્ટ્રના પછી કન્યા શાળા ક્યારે તો ઈસવીસન 1851 માં પુણામાં કન્યા શાળાની શરૂઆત કરી હતી હવે આપણે આગળનો ટોપિક જે નેક્સ્ટ સમાજ સુધારક છે એ છે ઠક્કર બાપા એટલે કે અમૃતલાલ ઠક્કર ઠક્કર તો ગાંધીજીએ જે અખિલ હિન્દ હરિજન મંડળની સ્થાપના કરી હતી એના મંત્રી તરીકે અમૃતલાલ ઠક્કર હતા એમને લોકોની ઘણી બધી સેવાઓ કરી છે છેવાડાના જે વિસ્તાર હતા ત્યાંના લોકોની એમને ઘણી બધી સેવાઓ કરી છે એ પોતે ઇજનેરીનો અભ્યાસ કરેલ હતો પણ એક સારા પગારની નોકરી છોડી અને એ આ લોકોની સેવામાં જોડાયેલા જ્યારે કુદરતી આફતો આવે એટલે કે કુદરતી આફત એટલે કે જેમ કે ભૂકંપ છે વાવાઝોડું છે તો આ બધી જે પરિસ્થિતિઓમાં ત્યારે લોકોની જે સેવા આદર સેવા આપવાની હોય ત્યારે આ ઠક્કર બાપા એ આગળ પડતા હતા એમનો જન્મ ઈસવીસન 1869 માં ભાવનગરમાં થયો હતો એટલે કે અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપા આપણે એમને ઠક્કર બાપા તરીકે ઓળખીએ છીએ તો એમનો જન્મ ઈસવીસન 1869 માં ભાવનગરમાં થયો હતો આ ઠક્કર બાપાએ પંચમહાલ બીજ સેવા મંડળની સ્થાપના કરી પંચમહાલ એટલે કે છેવાડાના જે વિસ્તારો છે ત્યાંના લોકોની સેવા માટે એમને પંચમહાલ બીજ સેવા મંડળની સ્થાપના કરી ઠક્કર બાપાએ પંચમહાલ બીજ સેવા મંડળની સ્થાપના આ પૂછાઈ શકે છે કે પંચમહાલ બીજ સેવા મંડળની સ્થાપના કોને કરી તો ઠક્કર બાપાએ આ સેવા મંડળના આધારે ઠક્કર બાપાએ જે છેવાડાના વિસ્તારના લોકો એટલે કે ભીલ લોકો હતા એમની ઘણી બધી જે કુટેવો હતી એમનામાં અંધશ્રદ્ધા પણ એ સમયે બહુ એ પ્રમાણમાં ત્યાંના લોકોમાં અંધશ્રદ્ધા છે કુરિવાજો છે પછી એમની જે ભીલોની દારૂ આ બધી જે કુટેવો હતી એ બધીઓને દૂર કરવા માટેના પ્રયત્નો કર્યા છે ત્યારબાદ બાળકોને શિક્ષણ માટે ત્યાંના બાળકોને શિક્ષણ માટે એટલા માટે શાળાઓ પણ ખોલી હતી તો ઠક્કર બાપા વિશે ટૂંકનો જ પણ તમારે આવી શકે તો એની અંદર તમે લખી શકો છો કે જે અખિલ હિંદ મણી હરિજન મંડળ ગાંધીજીએ સ્થાપના કરી હતી એના મંત્રી તરીકે એમને એક ફરજ બજાવી ચૂક્યા છે એમને લોકોની અંદર સેવા લોકોની સેવા કરવામાં આગળ પડતું કામ કર્યું હતું એ પોતે ઇજનેર હોવા છતાં પણ એક સારા પગારની નોકરી છોડી અને લોકોની સેવામાં જોડાયેલા એમનો જન્મ 1869 માં ભાવનગરમાં થયો હતો પછી એમને જે પંચમહાલ બીજ સેવા મંડળની સ્થાપના કરી તે પોતાના સાથીઓ સાથે ત્યાંના લોકોની જે ટેવો ભીલ લોકોની જે ટીવો ટેવો હતી એ દૂર કરવાના પ્રયત્નો કર્યા એમનામાંથી અંધશ્રદ્ધા છે કુરિવાજો છે આ બધા દૂર કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા ત્યારબાદ બાળકોને શિક્ષણ મળી રહે એ માટે શાળાઓ પણ ખોલી હતી તો આપણે આજે અને શરૂઆતમાં જે વિડીયોમાં આખું જોયું છે તો શરૂઆતથી લઈને આપણે રાજા રામ મોહનરાય વિશે પણ માહિતી મેળવી દયાનંદ સરસ્વતી વિશે માહિતી મેળવી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ત્યારબાદ આપણે ત્રણ ધર્મ એટલે કે મુસ્લિમ ધર્મ છે શીખ ધર્મ છે અને પારસી ધર્મ આ ત્રણેય ધર્મની અંદર જે સુધારાના પ્રયત્નો થયા કઈ રીતે થયા એના વિશે માહિતી મેળવી
ત્યાર આપણે બે પ્રાદેશિક જે સુધારકો હતા જે એક જ્યોતિબા ફુલે અને બીજા હતા અમૃતલાલ ઠક્કર વિશે માહિતી મેળવી આજે આપણે જે જોયું કે પારસી સમાજ તો એમાં ફરી એકવાર આપણે જોઈ લઈએ કે પારસી સમાજ તો પારસી ધર્મની અંદર જે શિક્ષિત યુવાન હતા એમને પણ પોતાના ધર્મની સુધારણા માટે ઈસવીસન 1851 માં રહનુમા એ મઝદરીય બન નામની સભાની સ્થાપના કરી અને આ સભાએ રાષ્ટ્રગુપ્તા નામનું મુખપત્ર શરૂ કર્યું અને આ સભાના અગ્રણી નેતા હતા દાદાભાઈ નવરોજી અને આ સભાની અંદર દાદાભાઈ નવરોજી ઉપરાંત કેઆર કામા અને બહેરામજી મલબારી જોડાયેલા હતા જેમાં કેઆર કામા એમને શિક્ષણને મહત્વ આપ્યું છે જ્યારે બહેરામજી મલબારી એ સ્ત્રી ઉન્નતિ ઉપર મહત્વ આપ્યું હતું એમની આ જે બાળ લગ્ન છે વિધવા વિવાહ છે આ બધી જે કુરિવાજો છે એ દૂર કરવાના પ્રયત્નો કર્યા જેના પરિણામે ઈસવીસન 1893 માં લગ્ન માટેની જે વય મર્યાદાનો સંમતિનો કાયદો અમલમાં આવ્યો ત્યારબાદ આપણે જોયું જ્યોતિબા ફુલે તો મહારાષ્ટ્રના ધર્મ સુધારક અને સમાજ સુધારક તેમણે સ્ત્રી ઉન્નતિ અને દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા હતા 1851 માં પુણાની અંદર કન્યા શાળા શરૂ કરી બ્રાહ્મણો સામે બ્રાહ્મણોના બ્રાહ્મણ જે હતા એ સમાજની સામે થયા એટલે પડકાર થઈ ગયો અને લોકોની અંદર આત્મવિશ્વાસ છે હિંમત છે ઉત્સાહ આ બધું આવે એટલા માટે સત્ય શોધક સમાજની સ્થાપના કરી ત્યારબાદ આપણે જોયું અમૃતલાલ ઠક્કર એટલે ઠક્કર બાપા વિશે માહિતી મેળવી તો આ ટોપિક એટલે આ ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થાય છે તમને બધાને આખા ચેપ્ટરમાં ખ્યાલ આવી જ ગયો હશે થેન્ક યુ